विद्यार्थी मित्रों हमें अपने मिक्स एक्सरसाइज जोशो बताइए भावों एक साथ है बराबर कहना तो सब प्रथम चंद्रवल से तू धारा I want to take you to my class वाक्य विधान चे धवल से तू मैं दौल धारा एम नू एम कंजक्शन तरीके थर्ड प्रथम पुरुष व्यक्ति बोलना प्रमाणे ही કાળ પરિવર્તનમાં વોન્ટેડ બીજી વાર કાળ ફેરફાર નહીં થાય તો ટેક એમનો એમ બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે એટલે હર થશે ટુ શબ્દ એમનો એમ રહેશે અને માય પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે હિઝ થશે ને ક્લાસ શબ્દ એમનો રહેશે બીજું વાક્ય મિસ્ટર જોશી સેડ ટુ હિઝ વાઇફ વેર હેવ યુ પુટ માય વેર હેવ યુ કેપ્ટ માય સોક્સ સૌ પ્રથમ મિસ્ટર જોશી એમને છે પ્રશ્ન વાક્ય હોવાથી સેઇટનું રૂપાંતર આસ્ટમાં થશે હિઝ વાઇફ એમને છે વેર શબ્દ કંજક્શન બની જશે પ્રશ્ન વાક્યને વિધાનમાં ફેરવીશું બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે એટલે આપણે સી મૂકશું ત્યારબાદ કેપ્ટ શબ્દ ભૂતકાળ છે એટલે એનો પૂર્ણ ભૂતકાળ બનશે એટલે આપણે પહેલા હેડ મૂકીશું પછી મૂકવું પડશે કેપ્ટ માય પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે હિઝ થશે અને સોક્સ શબ્દ એમનો એમ આવશે ત્રીજું વાક્ય જોશો પ્રિયા સેડ ટુ પ્રવીણ ડુ યુ લાઈક ટુ ઈટ સ્વીટ મેંગોઝ સૌ પ્રથમ પ્રિયા એમનો રહેશે સેડ ટુ નું રૂપાંતર આસ્ક્ડ પ્રશ્ન વાક્ય હોવાથી લિસનરમાં પ્રવીણ એમનો રહેશે સાદા પ્રશ્ન વાક્યનું કન્જંક્શન ઇફ પ્રશ્નવાક્ય વિધાનમાં ફરશે બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે આપણે હી મૂકશું એ સર્વનામ ફેરફાર થશે લાઈક વર્તમાન કાળ છે ભૂતકાળમાં રૂપાંતર લાઈક થશે બીજી વાર કાળ ફેરફાર નહીં થાય ટુ ઈટ એમનું એમ રહેશે સ્વીટ પણ એમનું એમ રહેશે અને મેંગોઝ પણ એમનું એમ રહેશે અને પ્રશ્નવાક્યનું રૂપાંતર વિધાનમાં થશે ચોથા વાક્યમાં મેઘા સેડ ટુ જતીન હુર્રા I have done it. ઉરા શબ્દ તમને આપ્યો છે અહીંયા ઉદ્ગારવાચક એટલે વાક્ય ઉદ્ગાર છે છેલ્લે પૂર્ણ વિરામ છે પણ ઉદ્ગાર સમજીને વિધાનમાં રૂપાંતર કરવાનું છે સૌપ્રથમ રિપોર્ટરમાં મેઘા આવશે સેજ ટુ માટે હવે તમારે શું કરવાનું અહીંયા ઉરા શબ્દ આપ્યો છે એટલે પહેલા લખવાનું એક્સલેમ્ડ વિથ એમને મૂકી દેવાનું છે ઉરા શબ્દ દૂર થશે જોય શબ્દ આવી જશે એના બદલે અલ્પવિરામ દૂર થઈ કન્જંક્શન આવશે સોરી જ્યારે રિસનર મૂકશો ત્યારે ટોની સાથે જતીન આવશે ત્યારબાદ અલ્પવિરામ દૂર થઈ અને કન્જંક્શન આવશે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થશે આઈનું રૂપાંતર સીમાં થશે હેવનું રૂપાંતર હેડમાં થશે અને ડન ઇટ શબ્દ એમનો એમ જ આવશે આવી રીતે ઉદ્ગાર વાક્ય વિધાનમાં રૂપાંતરિત થશે ત્યારબાદ ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓપન યોર નોટબુક્સ ક્રિયાપદથી શરૂ થતું વાક્ય છે જે હકાર આજ્ઞાર્થ વાક્ય છે સૌ પ્રથમ તમે મૂકશો કરતા ધ ટીચર આવશે સેજ ટુ માટે હવે અહીંયા તમને ઓપન શબ્દ ક્રિયાપદથી શરૂ થયેલો છે એટલે ટીચર દ્વારા વિદ્યાર્થીઓને સૂચના છે એના માટે અહીંયા આપણે મૂકશો આરબીમાં ઇન્સ્ટ્રક્ટેડ ત્યારબાદ લિસનરમાં આવશે ધ સ્ટુડન્ટ અલ્પવિરામને દૂર કર્યું કન્જંક્શન તરીકે ટુ આજ્ઞાર્થ વાક્ય વિધાનમાં નથી ફરતું કાળ ફેરફાર પણ નથી થતો ઓપન શબ્દ એમને રહેશે યોર બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે એટલે ધૈર થશે અને નોટ બુક્સ નો નોટ બુક્સ એમનો એમ જ આવશે તો અહીંયા તમારે કાળ ફેરફાર પણ નથી કરવાનો વાક્ય વિધાન પણ નથી બનાવવાનું ત્યાર પછી છઠ્ઠો વાક્ય છે દિલીપ સેડ ટુ દયા હુ ઇઝ સિંગિંગ અ નાઇસ સોંગ જો મિત્રો તમને મેં આગળ શીખવાડ્યું એ પ્રમાણે હું વાળા વાક્યમાં કરતા હોય તો વિધાન બને જો કરતા નથી તો સંપૂર્ણ વિધાન નહીં બને તો એ પ્રકારનું એ વાક્ય છે સૌ પ્રથમ દિલીપ એમનો એમ રહેશે સેજ ટુ નું રૂપાંતર આસ્ડમાં થશે લિસનરમાં દયા એમનો એમ રહેશે અલ્પવિરામને દૂર કરો કન્જંક્શન તરીકે હો શબ્દ એમનો એમ જ રહેશે ફેરફાર નહીં થાય એ કન્જંક્શન બની જશે સાદું પ્રશ્ન વાક્ય વિધાનમાં ફરશે એટલે કાળ પરિવર્તન માટે પહેલા મૂકશો તમે ઇઝની જગ્યાએ વોઝ સિંગિંગ શબ્દ એમનો આવશે અને અ નાઇસ સોંગ પણ એમનો એમ જ આવશે તો કરતા નથી એટલે વાક્યને જેમ ડાયરેક્ટમાં આપ્યું છે એ પ્રમાણે આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કર્યું સાતમું વાક્ય જોઈએ વિવેક સેડ ટુ વીના લેટ મી પ્લે
છે સી એટલે ઘડું વાક્ય છે મિત્રો અહીંયા આરએસ ની શરૂઆત છે એ લેટ થી કે ડીએસ ની શરૂઆત લેટ થી થયેલી છે સૌપ્રથમ તમે મુકશો વિવેક સેટ જો માટે તમે કાં તો અહીંયા રિક્વેસ્ટેડ મુકશો અથવા તો સજેસ્ટેડ મુકશો અહીંયા આપણે રિક્વેસ્ટેડ મૂક્યું છે લિસનરમાં વિના નામ આપ્યું છે એમનેમ રહેશે અલ્પવિરામ દૂર કરી અને કન્જક્શન તરીકે તો મૂકવું પડશે લેટને કાઢવાનું નથી એ એમનું એમ જ રહેશે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે ની કર્મ વિભક્તિ છે એટલે આપણે હિમ લખીશું પ્લે શબ્દ એમનો એમ રહેશે ચેસ પણ એમનો એમ રહેશે નજીકતા દર્શક શબ્દમાં યર આવ્યું છે તેનો રૂપાંતર ધેરમાં થશે આઠમું વાક્ય જોઈએ રાજીવ સેડ ટુ રાજન લેટ્સ ગો ટુ સી અ ન્યુ મૂવી અહીંયા લેટ્સ વાળું વાક્ય છે મિત્રો સૌપ્રથમ તમે મૂકશો રાજીવ એમનું એમ અહીંયા કાં તો તમે સજેસ્ટેડ અથવા પ્રપોઝ્ડ મતલબ આરડીમાં તમે કાં પ્રપોઝ્ડ લખશો અથવા સજેસ્ટેડ આપણે અહીંયા સજેસ્ટેડ લખ્યું છે રાજન લિસનર એમનું એમ રહેશે અલ્પવિરામને દૂર કરશો કન્જક્શન તરીકે ધેટ આવશે હવે મિત્રો ખાસ યાદ રાખજો રાજીવ ત્રીજો પુરુષ એક વચન છે રાજન પણ ત્રીજો પુરુષ એક વચન ત્રીજો પુરુષ એક વચન ભેગા થશે એટલે બનશે ત્રીજો પુરુષ બહુવચન એટલા માટે આપણે અહીંયા સર્વનામ પરિવર્તનમાં ધ્યેય મૂક્યું છે બીજું પણ સાથે રાખજો લેટ યાદ રાખજો કે લેટ્સ ડુ થયું છે તો ત્યાં સોલ મૂકવો પડશે કાળ પરિવર્તન અહીંયા નહીં થાય ગો શબ્દ એમનો એમ રહેશે તો સી પણ એમનો એમ જ રહેશે અને અન્યુ મૂવીમાં પણ કોઈ ફેરફાર થશે નહીં આ રીતે તમારે લેટ્સ ના વાક્યને રૂપાંતરિત કરવાનું છે નવમું વાક્ય જોઈએ મિનલ સેઝ ટુ મૌલિક હાઉ ઇન્સલ્ટિંગ યોર વર્ડ્સ આર આ પ્રકારનું ઉદ્ગાર વાક્ય છે તો સૌપ્રથમ તમે મૂકશો રિપોર્ટર મિનલ ત્યારબાદ એક્સપ્લેન વિથ કમ્પલસરી મૂકી દેવાનું ઉદ્ગાર વાક્ય માટે હવે અહીંયા હાઉ ઇન્સલ્ટિંગ યોર વર્ડ્સ આર જેમાં દુઃખનો ભાવાર્થ સોરો શબ્દ મૂક્યો છે એટલે તમે ત્યાં સોરો જોડશો તો આખું આરવી બનશે એક્સપ્લેન્ડ વિથ સોરો હવે તમે અહીંયા મૂકશો ટુ પછી આવશે મૌલિક કન્જક્શન તરીકે મૂકવું પડશે તમારે ધેટ અને યોર નું રૂપાંતર સર્વનામ પરિવર્તન માટે હિઝ થઈ જશે વર્ડ્સ શબ્દ એમનો એમ રહેશે આર વર્તમાનનું રૂપાંતર ભૂતકાળમાં થશે અને વેરી શબ્દ આપણે ઉમેરી અને ઇન્સલ્ટિંગ શબ્દ એમનો એમ જ મૂકશો તો આ રીતે વાક્યનું રૂપાંતર વિધાનમાં થશે દસમું વાક્ય જોઈએ નેહા સેડ ટુ નીલમ પ્લીઝ ગીવ મી મોબાઈલ ફોન જો મિત્રો આ પ્લીઝ શબ્દ વાળું વાક્ય છે એ પણ આજના વાક્યનો જ એક ભાગ છે પ્લીઝ જ્યારે પણ આવે છે ત્યારે તમારે આરવીમાં રિક્વેસ્ટેડ શબ્દ મૂકી દેવાનો અને પ્લીઝ શબ્દને દૂર કરવાનો નેહા રિપોર્ટર એમનો એમ આવશે સેડ ટુ માં આપણે પ્લીઝના આધારે રિક્વેસ્ટેડ મૂકશો નીલમ એમનો એમ રહેશે અલ્પવિરામ દૂર કરો કન્જક્શન તરીકે ટુ આવશે અહીંયા કાળ ફેરફાર નહીં થાય પ્લીઝ નીકળી જશે ગીવ શબ્દ એમનેમ રહેશે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે મી આપ્યું છે નેહા બોલનારનું નામ છે આપણે તેમાં હરમાં રૂપાંતર કરશું અને મોબાઈલ ફોન એમનો એમ જ રહેશે ત્યાર પછીનું છેલ્લું વાક્ય રેખા સેડ ટુ હર મધર હાઉ મચ ઘી ડીડ સી ડીડ સોરી અહીંયા યુ લખશો આપણે ડીડ યુ બાય ફ્રોમ ધ શોપ ત્યારબાદ હવે એ જ વાક્યને આપણે ફેરવીશું સૌ પ્રથમ રેખા મૂકીશું સેડ ટુ હર મધર એના માટે આપણે પ્રશ્ન વાક્ય માટે આસ્ક્ડ મૂકીશું હર મધર એમનું એમ જ આવશે અલ્પવિરામ દૂર કરો હાઉ મચ મૂકશો પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે હાઉ મચ મૂકો છો ત્યારે તમારે એની સાથે જે આપેલું વસ્તુનું નામ છે તેને લઈ લેવાનું છે એટલે હાઉ મચ મૂકીશું આપણે અહીંયા આપણે જે સાફ કર્યું છે તે યુ છે બીજા પુરુષનો ફેરફાર આપણે સાંભળનાર માટે કરશું જેની જગ્યાએ સી આવશે ડીડ બાય આપ્યું છે જે સાદો ભૂતકાળ છે જેને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું એટલે આપણે અહીંયા મૂકશું હેડ બોટ ફ્રોમ ધ શોપ શબ્દ એમનો એમ જ રહેશે એટલું તમારે યાદ રાખવાનું છે અહીંયા જે આપણે શબ્દ મૂક્યો હતો તે ઈયો તમારે યાદ રાખવાનો છે એટલે બીજા પુરુષનો ફેરફાર આપણે સાંભળનાર પ્રમાણે કર્યો જેનો રૂપાંતર સીમાં થયું તો આ રીતે મિત્રો તમારે જે બધા જ વિભાગોના વાક્યો છે એને યાદ રાખવાના છે